राम राम तलोद प्रोतित मारा मत विस्तारना सर्वे नागरिकों मारा सगा स्नेही मित्रों वडीलो सर्व मारा कार्यकर्ता मित्रों आवनारु वर्ष अपना माटे शुभदायी लाभदायी निवड़े ये परम कोर प्रार्थना परमात्मा भगवान ने प्रार्थना करूँ छू अने आवनारु नव वर्ष सर्व ने सुखी थाय एवी प्रभु ने प्रार्थना नव वर्ष मारा सर्व ने राम राम नव वर्षना सर्व ने मारा जय श्री कृष्ण नूतन वर्ष अभिनंदन मित्रों आ विश्वनी अंदर अने आजे आखा भारत देश की अंदर जोवा जोईए तो कोरोना की महामारी खूब चाली रही त्यारे कोरोना महामारी अंदर आ दिवाळी पर्व में आप सौ सावचेती राखे अने सरकार की गाइडलाइन मुजब वर्तीए एवी अभ्यर्थना राखू छू भारत माते जय वंदे मातरम विराम बाद आगळ वात करीए तो માંગરોળ નજીક સીલ ગામે એક સગીર વયની છોકરી ઉપર બળાત્કારની ઘટના જૂનાગઢ માંગરોળ તાલુકાના સીલ ગામે એક સગીર છોકરી ઉપર બળાત્કાર થયાની ઘટનાથી સારા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક સગીર વયની કે જે 18 વર્ષની નીચેની વયની છોકરીને બે આરોપી દ્વારા પ્રથમ રાત્રિના સમયે ફોન કરીને સીલ ખાતે મરવા બોલાવાઈ હતી. ત્યારબાદ આ છોકરી વે આ બંને આરોપીઓ દ્વારા અવાવરુ જગ્યામાં લઈ જઈને તેમની સાથે જબરજસ્તી કરી બળાત્કાર ગુજારતા આખરે આ છોકરીની માતાએ સીલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીલ પોલીસ દ્વારા આઈપીસી કલમ 370 અને ફોસ્કો સહિતની કલમ ઉમેરી એસટીએસસી એલ જૂનાગઢને તપાસ આપતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ત્યારે માંગરોળ સીલ ગામે સગીર વયની યુવતી સાથે બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. તાલુકાના સીલ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદમાં જણાવ્યા મુજબ આજથી 26 દિવસ પહેલાં પોતાની દીકરી સાથે પરિવાર ઊંઘી રહ્યો હતો. તે દરમિયાન ફોન કરી બોલાવી લાલચ આપી બહાર બોલાવી બંને શખ્સો દ્વારા સગીરા સાથે ઈચ્છા વિરુદ્ધ ન કાર્ય કર્યું હતું, જેને લઈ સગીરાના માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે જેમાં કુલદીપ અને પરિતેશ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને શખ્સોને દબોચી લઈ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જીતુ પરમાર, જેડએસ ટીવી, માંગરોળ. સીલ પોલીસ સ્ટેશન તાબામાં સીલ ટાઉનમાં એક અનુસૂચિત જાતિની બેને ફરિયાદ આપેલી છે કે તેમની દીકરીને ગત તારીખ 14/10/2020 રોજ એક સીલનો જ આરોપી છે, જેનું નામ છે કુલદીપ, અને અન્ય બીજો એક આરોપી છે પ્રિતેશ. આ બંને ફોન કરી અને રાત્રિના સમયે ગેનગેન કરી અને આ દીકરીને બહાર બોલાવી અને એને વિશ્વાસમાં લઈ અવાવરું જગ્યાએ લઈ જઈ અને એની સાથે જબરજસ્તી કરી અને બળાત્કાર કરેલો છે, આવી ફરિયાદ આપેલી છે. જે દીકરી છે એ સગીર વયની છે, જેથી પોક્સો એક્ટ મુજબ પણ કાર્યવાહીમાં કલમો લગાવવામાં આવેલી છે અને પોતે અનુસૂચિત જાતિના હોવાથી એટ્રોસિટી અંડર પણ લાગેલી છે અને આઈપીસીની કલમ 376 પણ એમાં સામેલ છે. કાલે આ ગુનો દાખલ થતાં એની તપાસ એટ્રોસિટી એસએસટીના ડીવાયસપી તરીકે અમારી કરવાની હોય, જે તપાસ સંભાળી અને પ્રાથમિક તપાસ ચાલુ છે. આરોપીની એક ટીમ બનાવી અને આરોપીની તપાસ પણ કરવામાં આવી રહી છે. આરોપીની પણ ધરપકડ કરી અને આ ગુનામાં આગળની કાર્યવાહી કરવામાં તથા પ્રાંતિજ તાલુકાના સ્નેહીજનો મિત્રો તથા ગ્રાહક મિત્રોને સંમત 2077ના મારી હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષ આપ સૌનું પ્રગતિમય જાય એવી પ્રભુને પ્રાર્થના. વધુમાં કોરોના હિસાબે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સૌનો પણ હું આભાર માનું છું. પ્રાંતિજના વેપારીઓ પણ જે ડિસ્ટન્સન્સ રાખીને ધંધો કરી રહ્યા છે એ લોકો પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપ સૌને
एक नम्र विनंती, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે. વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો. જય શ્રી કૃષ્ણ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.